వర్ణివేశరమణీయదర్శనం మందహాసరుచిరానాంబుజం పూజితం సురనరోత్తమేర్ముదా ధర్మనందనమహం విచింతయే. ఓం అవతారిణే శ్రీ స్వామి నారాయణాయ నమో నమః. శ్రీ సహజానందాయ నీలకంఠాయ చ నమో నమః. శ్రీ గురుచరణ కమలేభ్యో నమో నమః. బోలో శ్రీ స్వామి నారాయణ భగవానని. శ్రీ హరి కృష్ణ మహారాజని జై. శ్రీ ఘనశ్యామ్ మహారాజని జై. કથા સાંભળનારા બધા જ ભક્તોને ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. શ્રી હરિચરિત્રામૃત સાગર પુર છઠ્ઠું તરંગ 100મું. હોળીના દિવસે ભગવાન શ્રીહરિએ ઉન્મત્ત ગંગામાં સ્નાન કરી એભર ખાચરના દરબારમાં પધાર્યા એ પ્રસંગ આ તરંગમાં શ્રવણ કરીશું. શ્રી હરિ સબહી સંત કો પીરસ રહે જેહિ વાર, વાસુદેવ હરે કીન તબ શ્રી હરિ ધર્મ કુમાર. શ્રી હરિ સબહી સંત કો પીરસ રહે જેહિ વાર, વાસુદેવ હરે કીન તબ શ્રી હરિ ધર્મ કુમાર. ધર્મકુમાર શ્રીહરિ જ્યારે સૌ સંતોને પીરસી રહ્યા ત્યારે વાસુદેવ હરે એમ ઉચ્ચેથી ઉચ્ચાર કર્યો. દરબારો અને પાર્ષદો બધાને એક સાથે જમવા બેસાડ્યા હતા. તે સૌ સંતો જમવા લાગ્યા ત્યારે ભક્તોના નાથ શ્રીહરિ પીરસવા લાગ્યા. સાંભળજો બધા ભક્તો, દાદા હરિચરિત્રામૃત સાગરમાં એકવાર નહીં, બે વાર નહીં, અનેક વાર એક વાત આવી છે. શું વાત આવી છે? જગતની રીત જુદી છે, ભગતની રીત જુદી છે. તમારે ને મારે કરીને આટલું જ કરવાનું છે. અત્યારે મને ખબર છે કે હું વક્તા છું, અત્યારે તમને ખબર છે તમે શ્રોતા છો, પણ એના કરતાં વધારે અત્યારે જે મને ખબર છે દાદા કે હું વક્તા છું, વિચારીને બોલવાનું છે. ઘણા બધા સાંભળે છે, સાગર જેવો ગ્રંથ એની કથા આપણે કરીએ છીએ, મહારાજને પૂજ્યપાદ ગુરુજીને સાથે રાખીને બોલવાનું છે. જાણપણું સતત એક અંતરમાં પડ્યું હોય છે, એવી રીતે આપણને શું અખંડ જાણપણું રહે છે. આપણે ભગવાનના ભક્ત છીએ, બોલવામાં, ચાલવામાં, ખાવામાં, પીવામાં, જોવામાં, સાંભળવામાં. મારી વાતનો જવાબ આપજો, ખાવામાં, પીવામાં, બોલવામાં, ચાલવામાં, સાંભળવામાં, જોવામાં શું આપણને જાણપણું રહે છે? આપણે ભક્ત છીએ, આપણે સંત છીએ. મહારાજે કેવી સરસ રીતો કરી છે, આ વાત માણસને ભૂલાય નહીં. આ વાત સતત માણસના મનમાં તાજી ને તાજી રહે એટલા માટે શું કર્યું છે, દરેક વાતની અંદર ભગવાનની સ્મૃતિ થાય એવી રીત પ્રવર્તાવી છે. શ્રી હરિ સબહી સંત કો પીરસ રહે જેહિ વાર, બધાને પીરસી દીધું. વાસુદેવ હરે કીન તબ, ઉચ્ચેથી ઉચ્ચાર કર્યો, બોલ્યા. શું બોલ્યા? વાસુદેવ હરે, આવું બોલાય. વાસુદેવ હરેનો અર્થ થાય હવે જમવાનું ચાલુ કરો. આ ભગવાન સ્વામિનારાયણની પેટન્ટ છે. અને સ્વામિનારાયણ હરે બોલાય એટલે કથામાં ચાલો એમ નહીં, સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે એમ બે વાર બોલે
એટલે બધાને ખબર પડી જાય શું સ્વામિનારાયણ હરે, એટલે કથાનો સમય થઈ ગયો, ગૌમુખી લઈ કથામાં આવી જાઓ, અને વાસુદેવ હરે એટલે જમવા આવી જાઓ. આ ભગવાન સ્વામિનારાયણે પ્રવર્તાવેલી રીત છે. દુઃખ થાય, જગત તો વ્યવહાર પ્રધાન છે જ, પણ આજે આખે આખા સત્સંગનું માળખું પણ બહુધા વ્યવહાર પ્રધાન, ભૌતિકતા પ્રધાન, ઉત્સવ સમયા પ્રધાન, એનો જે મર્મ છે આપણે ચૂકી ગયા છીએ. નારાયણ મામાનો વિડીયો આપણે એકવાર સભામાં બતાવ્યો હતો. મામાએ કેવી સરસ વાત કરી. આપણે રોજ બોલીએ છીએ નંદ સંતોએ આ રીત પ્રવર્તાવી છે, શ્રીજી મહારાજે આ રીત પોતાની હાજરીમાં શરૂ કરી છે. જમવાનો સમય થાય એટલે આપણે બોલીએ ચાલો ઠાકોર જમાડવા, ચાલો આપણે ઠાકોર જમાડવા છે, ચાલો ઠાકોરજી જમાડવા બેસી જાઓ. બોલીએ છીએ ઠાકોરજી જમાડવા, સાંભળીએ છીએ ઠાકોરજી જમાડવા, કરીએ છીએ ઠાકોરજી જમાડવાનું કામ, ક્યારે આપણે દિલથી વિચાર કર્યો કે આપણે ઠાકોરજીને જમાડીએ છીએ કે પછી આપણે જમીએ છીએ? મામાની આ વાત ખરેખર આપણે પણ કેટલા સમયથી સાંભળીએ છીએ, પણ આવી હૃદયમાં સ્પર્શી નહોતી ગઈ. એક એક કોળીએ મહારાજની સ્મૃતિ હોય અને ભોજન થતું હોય ને, તો એ ભોજન નથી, યજ્ઞ છે, એ ભજન છે. એવું જે અન્ન છે એ શરીરમાં જાય ને, એનાથી નિર્મળ મન બને, એ નિર્મળ મન છે ને એ મહારાજની મૂર્તિ સુધી જીવને લઈ જાય છે. આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધો ધ્રુવા સ્મૃતિ, આપણા ઉપનિષદોએ કહ્યું દરેક વસ્તુનું મૂળ આહાર છે, દરેક વસ્તુનું મૂળ. જો આહાર સારો કરવામાં આવે, શુદ્ધ કરવામાં આવે, તો તમામ વસ્તુ શુદ્ધ થાય છે. ઉપનિષદ કહે છે આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ. આહાર જો પવિત્ર થાય, પવિત્ર એટલે રાંધવામાં પવિત્રપણું, બરાબર, એટલે પવિત્ર રીતે રાંધવામાં આવે, પવિત્ર રીતે ભગવાનને ધરાવવામાં આવે, પવિત્ર રીતે જમવામાં આવે, આ ત્રણ જગ્યાએ પવિત્રપણું રાખવું પડે. સંતોએ રસોઈ બનાવી હોય અને તમને આપે અને તમે ટીવી જોતા જોતા એ પ્રસાદી જમો, તો એ પ્રસાદ તો પ્રસાદ છે પણ એની અસર ઓછી ના થઈ જાય? આ સિદ્ધ ભગત બોલો, થાય કે ના થાય? પવિત્ર રીતે બનાવવામાં આવે, પવિત્ર રીતે ભગવાનને ધરાવવામાં આવે પ્રેમથી, પછી ભગવાનને ધરાવી ના ધરાવી મને કમને મૂકી દીધી, જમો મહારાજ, ધુવાડો ભગવાન ખાય, પ્રસાદ ભગત ખાય, આવું થાય દાદા તો ચાલે? પવિત્ર રીતે બનાવવામાં આવે, પ્રેમથી ભગવાનને ધરાવવામાં આવે અને પ્રભુની સ્મૃતિ સાથે જમવામાં આવે, તો એ અન્ન સત્વગુણને જન્મ આપે છે, એટલે કે અંતઃકરણને પવિત્ર કરે છે, એટલે કે મનને શુદ્ધ કરે છે, અને શુદ્ધ થયેલું મન, પવિત્ર થયેલું અંતઃકરણ, આહાર શુદ્ધો સત્વશુદ્ધિ, સત્વશુદ્ધો ધ્રુવા સ્મૃતિ, આપણા ઉપનિષદોએ આટલી સરસ મજાની વાત કરી. વાલા ભક્તો, આપણે બધા, તમે ને હું, આપણે બધાએ આ કરવાનું છે. આ સત્સંગની જે જે રીતો છે ને, એને આપણે એવી પકડી રાખીએ, એવી પકડી રાખીએ, ખાલી કેવા ખાતર નહીં. મહારાજે જોયું, વાસુદેવ હરે કર્યું, સંતો ભક્તો બધા એક સાથે જમવા બેસી ગયા, મહારાજ પીરસવા આવ્યા. કેવી સરસ મજાની આ સંપ્રદાયની બધી રીતો છે. ભગવાનના ભક્તની એટલા માટે આપણા સત્સંગમાં કહેવાય ખાવું પીવું બેસવું સૂવું જોવું ચાલ્યા જવું કે વળી નાવું ધોવું સંતોની એવે સઘળે ક્રિયાય કુસંગે દેખે સતસંગે થાય. હમણાં હમણાં દાદા આપણા લોયાધામ પરિવારમાં જવાનું થાય, હરિભક્તોની સભા કરવાનું થાય, એટલે સભા થોડી અમે ચેન્જ કરી. સંતો બોલી નાખે, હરિભક્તો સાંભળી નાખે, આ રિવાજને ઇન્ટરેક્શન થવું જોઈએ, ડિસ્કસ થવી જોઈએ,
ચર્ચા થવી જોઈએ, ગોષ્ઠી થવી જોઈએ, સંવાદ થવો જોઈએ, તો એમાંથી કંઈક રહસ્ય પ્રગટ થાય. એક સારા હરિભક્તે મને વાત કરી, એમને ઘણો બધો ગુસ્સો આવે. એકવાર એક જગ્યાએ એક હરિભક્તની પાર્કિંગ લોટમાં ગાડી હતી, ગાડી બરાબર નીકળે નહીં, ગાડી કાઢવાની હતી, એટલી અડી અડીને પાર્કિંગ કરેલી, કોઈ રીતે ગાડી નીકળે નહીં, પાછળની ગાડી પણ એ રીતે કરેલી. એમાં એક બીજા સત્સંગી ભક્ત આવ્યા, એણે જોયું તકલીફ છે, એમણે કીધું ઉભા રહો હું કાઢી દઉં. એમણે સ્મૂથલી ગાડી કાઢી દીધી, ગાડી તો નીકળી ગઈ. આ ગુસ્સાવાળા હરિભક્તનો ગુસ્સો એટલો બધો, પાછળ જેણે હાવ નજીકમાં ગાડી પાર્ક કરેલી ને એની ગાડીને એમણે લાત મારી. કે કેવા સાલા ગમે ત્યાં પાર્કિંગ કરીને જતા રહે, આપણે આવું જ કરીએ ને, બધા આવું જ કરે. ત્યારે પેલા બીજા જે હરિભક્ત હતા ને જેમણે ગાડી બહાર કાઢી આપી, એમણે એક નાની એવી વાત કરી, ભગત એમાં એનો બિચારાનો શું વાંક, જો ગાડી તો નીકળતી જ ન હોત તો મારથી પણ ન નીકળી જાત, આ તો તમે ન કાઢી શક્યા, મેં ગાડી કાઢી દીધી, ગાડી તો નીકળી ગઈ. બીજી વાત, તમે એ ગાડીને આમ લાત મારી પણ સામે જુઓ ગાડીમાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ છે, ભગવાન પધરાવ્યા છે. આ ગાડીનું અપમાન નથી, કોનું અપમાન છે? ભગવાનનું અપમાન છે. ત્રીજી વાત, આપણે તો મંદિરે આવ્યા છીએ, દર્શન કરવા આવ્યા છીએ, આ મંદિરનો પરિસર છે, કોઈ સંત કે ભક્ત એનું હિત કે સારું વિચારવું જોઈએ, કરવું જોઈએ, આપણે શું કર્યું? એક નાનો એવો પ્રસંગ એ સારા હરિભક્તના જીવનમાં ઘટ્યો, અને એ હરિભક્તના જીવનમાં એમણે પોતે કરેલી વાત, એમના જીવનમાં એટલું બધું પરિવર્તન આવી ગયું, એમને થયું ખરેખર આ હરિભક્તને કેટલો દિવ્ય ભાવ છે. સમજાઈ ગઈ બધી વાત? પ્રેક્ટિકલ હતી. જો ગાડી નીકળી જ ન શકે તો એમનાથી કેમ નીકળી, નીકળી ગઈ ગાડી, એટલે મૂકનારનો તો વાક કહેવાય જ નહીં. નંબર બે, મેં આ રીતે ગાડીને લાત મારી અને આવો મનમાં ઘાટ કર્યો, એમાં તો કોઈ ગાડીનું અપમાન નથી, આ તો મહારાજનું અપમાન થયું, મહારાજનો દ્રોહ થયો. અને મંદિરમાં આપણે આવીને આવો વિચાર કરીએ, આ તો કથામાં સાંભળીએ છીએ, એના કરતાં તદ્દન ઉલટું થયું. એક વિચારે એ હરિભક્તના જીવનમાં એટલી મોટી ક્રાંતિ કરી. એવા સ્થિતિવાળા, એવા મહિમાવાળા, એવા દિવ્ય ભાવવાળા એ હરિભક્ત છે અત્યારે. હમણાં અમે રમેશભાઈ વકીલ સાહેબ છે આપણા કેનેડામાં, રોજ કથા સાંભળે છે. એમના ઘરે પણ એક દિવસ કથા વાર્તા સમયો હતો, ખૂબ સરસ, બધા આપણા પરિવારના ભક્તો હતા. કથા વાર્તાના અંતે એક પ્રેઝન્ટેશન ઉપર ત્રણે ત્રણ દિવસ કથા કરી હતી. પ્રેઝન્ટેશનના અંતે બધા હરિભક્તોને થોડા અનુભવ હતા, થોડી રજૂઆત કરવાની હતી. દરેક હરિભક્તોએ એટલી સરસ રજૂઆત કરી. આ કથા વાર્તાથી આપણે આપણી જાતને ચેક કરવાની છે. આ કથા વાર્તા આપણને ત્રણ વસ્તુ શીખવાડે. પૂજ્યપાદ ગુરુજીની પરિવાર કથા, કેટલા વર્ષો પહેલાની જૂની કથા જેણે સાંભળી હશે, વારંવાર ગુરુજી આ વાત કરી છે. કથા વાર્તા સાંભળે એને ત્રણ વસ્તુની ખબર પડે. પહેલા, હું કોણ છું. કોણ છું એટલે કામી છું, ક્રોધી છું, લોભી છું, લંપટ છું, લુચ્ચો છું, હરામી છું. શું દુનિયાના માણસો આ સ્વીકારી શકે છે? અભિમાની માણસ સ્વીકારી શકે હું અભિમાની છું? કથા વાર્તા દિલથી સાંભળતા હોય, મહિમાથી સાંભળતા હોય, એને ખબર પડે હું કોણ છું. એમાં બે બીજી વસ્તુ પણ આવે. શું આવે? એને એમ પણ ખબર પડે મારામાં ધર્મ આવી ગયો, મારામાં ભક્તિ આવી ગઈ, મારામાં જ્ઞાન થોડું આવ્યું, મારામાં થોડો વૈરાગ્ય, એ પણ ખબર પડે. હું કોણ છું એ ખબર પડે. ત્યાર પછી હું ક્યાં છું એ ખબર પડે. કથા વાર્તા સાંભળવાથી બીજામાં શું, બીજા નંબરમાં શું ખબર પડે? હું ક્યાં છું? પાંચમા ધોરણમાં છું, છઠ્ઠા ધોરણમાં છું, બીજા પગથિયે છું, બારમા પગથિયે છું, અને ત્રીજું, હજી મારે કેટલું અંતર કાપવાનું બાકી છે. હું કોણ છું, હું ક્યાં છું, અને હજી મારે કેટલું અંતર કાપવાનું બાકી છે. અરીસા સામે તમે જાઓ એટલે તમને તમારો ચહેરો જેવો હોય એવો દેખાવા લાગે. કાળો હોય તો કાળો, ધોળો હોય તો ધોળો, વાળ બરાબર હોય તો બરાબર, આઘા પાછા હોય તો આઘા પાછા. એમ કથા વાર્તા તમે દિલથી જ્યારે સાંભળો ને, હું ચોક્કસ દાદા મારા હૃદયનો અનુભવ કહું છું,
ગુરુજીની આજ્ઞાથી ખૂબ નાની ઉંમરમાં દેશ વિદેશમાં એટલું બધું ફરવાનું થયું, આસિદ ભગત એટલું બધું ફરવાનું થયું, અનુભવ તો એટલા બધા થયા. અને એવા એવા અનુભવો કે એની જો કથા કરીએ ને તો મોટી પારાયણો થાય. પણ હૃદયમાં ગુણાત્યાનંદ સ્વામી બોલ્યા ને, દેશ પરદેશ બહુત ફીરા, મનુષ્ય કા પડા સુકાલ, ઝાકુ દેખ છાતી ઠરે, વાકા પડ્યા દુકાળ. આપણને એમ લાગે જેને આ દર્શન કરી આપણા હૃદયમાં ભાવ થાય એવા હરિભક્તો ક્યારે મળશે? પૂજ્યપાદ ગુરુજીએ ઘણી વાર કથામાં વાત કરી છે, તમે જૂની કથામાં સાંભળ્યું હશે, વારંવાર સાંભળ્યું હશે. દાદા કચ્છના હરિભક્તોના જીવન જો એમ થતું કે આવા હરિભક્તો ક્યારે થશે. પણ આ લોયાધામ પરિવાર તરફથી હમણાં હમણાં આપણે એવા અનુભવ કરીએ છીએ, હરિભક્તોની સ્થિતિ, હરિભક્તોના ધર્મનિયમ, હરિભક્તોને મહારાજમાં સંતોમાં પ્રેમ, હરિભક્તોની સમજણ, ઘણા બધા આપણા લોયાધામ પરિવારના હરિભક્તો. હું એટલા માટે કહું છું આ કથા, આમ તો સત્સંગ પાંચ પ્રકારનો છે, હું ઘણી વાર વાત કરું છું, દર્શન દ્વારા સત્સંગ થાય, પધરામણી દ્વારા સત્સંગ થાય, થાળ દ્વારા સત્સંગ થાય, મહાપૂજા દ્વારા સત્સંગ થાય, અને કથા વાર્તાથી સત્સંગ થાય. પાંચે પાંચનો મહિમા ચોક્કસ છે, પણ પેલા ચાર સત્સંગ છે ને લાંબા નથી ટકતા. એની સાથે જો કથા વાર્તાથી થયેલો સત્સંગ હોય ને, જો ભગવાન સ્વામિનારાયણની વાણી વચનામૃત સત્ય હોય ને, જો ભગવાન સ્વામિનારાયણની વચનામૃતમાં કરેલી વાતો આપણા સર્વોપરી ઈષ્ટદેવ જેને આપણે સર્વોપરી માનીએ છીએ એમની આ સર્વોપરી વાત જો સાચી હોય ને તો એટલો જ સાર છે. કથા વાર્તાથી થયેલો સત્સંગ એ જ આપણને આગળ લઈ જાય છે, બાકીના બધા સત્સંગના પ્રકારો સાવધાન નથી તો બધા આપણને પાછા પાડવાના. આ મહિમાથી દર્શન કરે તો દર્શનનું કેટલું મોટું ફળ છે, મહાપૂજાની તો વાત જ ન થાય. પણ એ મહિમા ક્યારે જન્મે? કથા વાર્તાથી. એટલા માટે આ કથા આપણે શ્રવણ કરીએ છીએ. કેનેડામાં એક દિવસ રમેશભાઈના ઘરે કથા વાર્તામાં છેલ્લે જે ભક્તોએ પોતાના અનુભવની વાત કરી, કોઈએ કહ્યું સ્વામી મારામાં ગુસ્સો બહુ હતો, આવી આવી રીતે થયું, સ્વામી મારો ગુસ્સો હાવ જતો રહ્યો. કોઈ કે પોતાના અનુભવ કયા, મને જોબ બહુ અઘરી લાગતી હતી, ગુરુજી પધાર્યા, મેં વાત કરી, ગુરુજી એક જ ટકોર કરી, મને હાર્ડવર્ક લાગતું હતું, બહુ મહેનત લાગતી હતી, ગુરુજીએ કહ્યું ભગત આ હાર્ડવર્ક ન કહેવાય, આમાં તો કોલેસ્ટ્રોલ ન થાય, આ દેશમાં બધા કોલેસ્ટ્રોલથી ડરે છે, તમે સુખિયા કે ભગવાને તમને એવી જોબ આપી, કોલેસ્ટ્રોલ જિંદગીમાં આવે નહીં નજીક લો. ગુરુજીનો એક જ શબ્દ, એ પોઝિટિવ વર્ડ એટલી બધી મારા જીવનમાં પોઝિટિવિટી લાવ્યો કે મને મારી જોબ નહોતી ગમતી, ઇન્ડિયા જતું રહેવાનું મન થઈ જતું હતું, એની જગ્યાએ હું અહીંયા ટકી ગયો, ઉત્સાહથી જોબ કરી, અત્યારે ખૂબ સરસ આગળ પણ સેટ થઈ ગયો છું. કહેવાનું શું? જેણે સત્પુરુષ અને શાસ્ત્ર એનો સમાગમ કર્યો છે એના જીવનની વાત કરું છું. એટલા માટે આ કથામાં જો કેવી સરસ વાત આવી, બધા જમવા બેઠા, વાસુદેવ હરે કર્યું, મહારાજને સંભાળ્યા, કથા શરૂ થાય એટલે શું થાય, સ્વામિનારાયણ હરે. દરબારો અને પાર્ષદો બધાને એક સાથે જમવા બેસાડ્યા, તે સહુ જમવા લાગ્યા ત્યારે ભક્તોના નાથ શ્રીહરિ પીરસવા લાગ્યા. જમનારા બધા સંતો તૃપ્ત થયા ત્યાં સુધી શ્રીહરિ પીરસતા રહ્યા. વારંવાર તાણ કરીને હેતથી પીરસતા હતા સંતો જમી રહ્યા તો પણ શ્રીહરિ બે ત્રણ વાર પંગતમાં ફર્યા. દરબારો અને પાર્ષદોની પંગતમાં પણ તેવી રીતે પીરસવા ફરતા રહ્યા. શ્રીહરિ પંગતમાં ફરતા હતા છતાં જ્યારે કોઈએ કંઈ લીધું નહીં ત્યારે તરત જ તે સમયે શ્રીહરિએ હાથ ધોયા, પછી ચરણ ધોઈને પલંગ ઉપર આવ્યા. બધી પંગત જમીને ઉઠી ગઈ. ભક્તો સંતો થાકી ગયા ને ત્યાં સુધી મહારાજે પીરસ્યું. ભગવાન શ્રીહરિનો પ્રેમ, એમ કહી શકાય કે આ દુનિયામાં એવો પ્રેમ કદાચ મળવો અશક્ય છે. આટલો પ્રેમ પ્રભુએ પોતાના ભક્તો અને પોતાના સંતો પર વરસાવ્યો છે, આટલો પ્રેમ. વડતાલની
સંતોની ધર્મશાળામાં આજે પણ સંતોની ધર્મશાળામાં એ થાંભલી છે. થાંભલી ઉપર નાનો એવો લેખ કરવામાં આવ્યો છે, એ લેખની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ સંતોની પંક્તિમાં ચાર થરી પંક્તિ થતી. ચાર થરી, આ જે પંક્તિ જો ચાર થરી કરવામાં આવે ને, એ પંક્તિની અંદર ભગવાન સ્વામિનારાયણે પોતાના પ્યારા પરમહંસોને 496 વાર પીરસ્યું છે. બોલો, એ પીરસનારા કેવા, અને પીરસતા હોય એના એક એક લટકાને, એક એક મટકાને હૃદયમાં કંડારનારા, કેટલી વાર પંક્તિમાં ફર્યા અને પીરસ્યું કેવી રીતે એ ગણનારા સંતો કેવા દાદા. ભગવાન સ્વામિનારાયણ એમનું અદ્ભુત સર્વોપરીપણું આપણે જોઈએ છીએ ને, આ બધું મહારાજનું સર્વોપરીપણું. ત્યાં દરબારગઢના ચોકમાં એક સુંદર મંડપ કરાવ્યો હતો, તેની વચ્ચે સોનેરી સ્તંભ ઊભા કર્યા હતા. તે બધા સ્તંભોને સુંદર રીતે સજાવ્યા હતા. સ્તંભને જોડી રાખનારી કમાનો દરેક સ્તંભમાં શોભતી હતી. તે મંડપમાં વિવિધ પ્રકારના ચિત્રો કર્યા હતા. આખી દેવસભા ચિત્રી હતી. મંડપ ઊંચે આકાશમાં આંબેલો હતો. ચારે દિશાઓમાં મોતીના તોરણ બાંધ્યા હતા. પડખાના સ્તંભોના ઉપરા ઉપર સુંદર 7-7 સુવર્ણ કળસ મૂક્યા હતા, અને તેના ઉપર આકાશમાં પહોંચેલા સોનેરી નિશાનો ફરકી રહ્યા હતા. અત્યારે દાદા આપણે વિડીયો શૂટિંગ કરીએ ને તો પણ આટલું શૂટિંગ સરસ પરફેક્ટ ન થાય, હા. એવું આ નંદ સંતોએ હૃદયમાં મહારાજનું સ્મરણ કર્યું છે, આવું સ્મરણ કર્યું છે. મંડપ કેવો હતો એનું વર્ણન, એનો શણગાર. આજે કદાચ કોઈકને ડેકોરેશન સારું કરવું હોય ને તો આ બધા ચેપ્ટર જો લઈને કરવા માંડે ને દાદા, વન ઓફ ધ બેસ્ટ ડેકોરેશન થઈ શકે. આટલું અદ્ભુત ત્યારે ભક્તોએ પ્રેમથી સજાવટ શણગાર્યું હતું બધું. તેના ઉપર આકાશમાં પહોંચેલા સોનેરી નિશાનો ફરકી રહ્યા હતા. સોનેરી ઉલેચો પણ સુંદર રીતે બાંધ્યા હતા. મંડપમાં બિલોરી કાચના ઝાડ લટકાવ્યા હતા. તેની શોભા સુંદર પ્રકારની બની હતી. મંડપની અંદરના ભાગમાં વિભિન્ન પ્રકારના ચિત્રો કર્યા હતા. બાગ, બગીચા, વન, પર્વત, સમુદ્ર, નદીઓ, પુરીઓ અને ધામ જેટલા કહેવાય છે તે બધા મંડપમાં ચિતર્યા હતા. 24 અવતારોની બધી લીલાઓ પણ જુદી જુદી ચિત્રી હતી. જેટલા ચિત્ર કર્યા હતા તે બધા સજીવન લાગતા હતા. બોલો, સુંદરજીભાઈ અને હિરજીભાઈ, ભગવાનજીભાઈ, જીવરામભાઈ, કુશળ એવા દેવરામભાઈ, નારાયણજીભાઈ અને રાઘવજીભાઈ આ બધા ભોજનગરના વતની હતા. તેમણે સહુએ મળીને આ ચિત્રો ચિતર્યા હતા. મંડપની અંદર ભૂગોળ અને ખગોળની ખૂબ સુંદર રચના કરી હતી. તેને જોઈને શ્રીહરિવર તેમના ઉપર ઘણું પ્રસન્ન થયા. તે ચિત્રો જ્યારે પૂરા થઈ રહ્યા ત્યારે બધા ચિત્રકારો આવીને શ્રીહરિને પગે લાગ્યા. શ્રીહરિએ પ્રત્યેકને એક એક ફૂલહાર પહેરાવ્યો. ભગવાન સ્વામિનારાયણના અનેક ગુણમાંનો એક ગુણ હતો કદરદાની. નાનામાં નાના કાર્યને કરનારા, કોઈ કાર્યકર્તાને બિરદાવવાની એમની કળા અનુપમ અને અદ્ભુત હતી. બીજાના કાર્યનો સ્વીકાર કરવો ને એ પણ ઘણું અઘરું કામ છે. ભગવાન સ્વામિનારાયણની 500 પરમહંસની સભામાં એટલી બધી શક્તિ ભગવાને મૂકી હતી, એટલી બધી શક્તિ તમે જુઓ તો ખરા. આસિત ભગત, આપણે જે ગ્રંથની કથા કરીએ છીએ લગભગ કેટલા વર્ષો થઈ ગયા બરાબર આ કથામાં, છતાં હજી તો શરૂઆત છે, હજી તો વચ્ચે નથી પહોંચ્યા આપણે. આટલા વિશાળ કાય ગ્રંથો નંદ સંતોએ લખ્યા. આવી વીજળી નહોતી, આજના જેવા કોમ્પ્યુટર નહોતા, આજના જેવા કાગળ ને પેન નહોતી. એ જમાનામાં સંતોએ આટલું બધું સાહિત્ય, એક પ્રકારનું નહીં પાછું. પ્રેમાનંદ સ્વામીના કીર્તનો તમે જુઓ, બ્રહ્માનંદ સ્વામીના કીર્તનો જુઓ. ભગવાન સ્વામિનારાયણના સંતોમાં 64 પ્રકારની કળાઓ. આજે વડતાલનું મંદિર તમે જુઓ, આકાશમાંથી તમે એનો વ્યૂ લેશો, સ્કાય વ્યૂ, કમળ જેવું દેખાશે. એના આર્કિટેક્ટ કોણ હતા? બ્રહ્માનંદ સ્વામી. સ્વામીએ જાતે
આટલી સુંદર ને અદ્ભુત રચનાઓ નંદ સંતોએ કરી છે, એક એક સંતોની કળા જુઓ. નિષ્કુળાનંદ સ્વામીને આપણે વૈરાગ્યની મૂર્તિ તરીકે ઓળખીએ છીએ, કુશળ લેખક તરીકે ઓળખીએ છીએ, પણ એ નિષ્કુળાનંદ સ્વામીએ ધોલેરામાં અત્યારે જે કમાન છે, એ હાથથી મુખી કમાન તમે એકવાર દર્શન કરો ને, આપણા હૃદયમાં હા પડી જાય. ધન્ય છે ભગવાન સ્વામિનારાયણના સંતોને, ધન્ય છે ભગવાન સ્વામિનારાયણને કે મહારાજે કેવા કેવા સંતો દ્વારા કાર્યો કર્યા છે. જ્યાં સુધી આ પૃથ્વી ઉપર સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી આ ભગવાન સ્વામિનારાયણના પરમહંસોની ગાથાઓ ગવાતી રહેશે. આવું દિવ્ય કાર્ય મહારાજે કર્યું છે. એનું કારણ એક જ હતું, પોતાના પ્યારા પરમહંસોને, પોતાના પ્યારા ભક્તોને ભગવાને હંમેશા બિરદાવ્યા, હંમેશા પ્રોત્સાહન આપ્યું, હંમેશા પ્રેરણા આપી, વિવેકથી પ્રોત્સાહન આપ્યું, જરૂર લાગી ત્યાં ટકોર કરી. એવો ઘાટ ઘડ્યો, એવો ઘાટ ઘડ્યો, એમાંથી પ્રેમ સખી પ્રેમાનંદ તૈયાર થાય, બ્રહ્મ બોલના કવિ બ્રહ્માનંદ સ્વામી તૈયાર થાય. એક એક સંત તમે જો એમાંથી, અને આજે આપણને આનંદ થાય, સંપ્રદાય આખો જેને સ્વીકારે છે. પૂજ્યપાદ ગુરુજીએ પણ પોતાના સાધુની પાછળ પોતાનું આખું જીવન રેડી દીધું. કથાની વાત હોય, કીર્તનની વાત હોય, સંસ્કૃતની વાત હોય, અંગ્રેજીની વાત હોય, હું કહેવા એ માગું છું, ભગવાન સ્વામિનારાયણે આ કાર્ય કર્યું, એમની પરંપરાના પરમહંસોએ પણ આ કાર્યની પરંપરા શરૂ રાખી, એનું પરિણામ છે આજે આ સત્સંગનો બાગ આખો લીલો છે. આપણે પણ જીવનમાં બસ ક્યારેક કોઈક સારા સંત કે ભક્ત નાની કે મોટી સેવા કરે એને બિરદાવતા શીખીએ. થોડું કદાચ આપણે બિરદાવીએ નહીં, માફ કરજો, મને દુઃખ ત્યાં થાય. આજે દાદા કોઈ કોઈની નિંદા કરે ને એમાં કોઈને પ્રોબ્લેમ નથી, પણ કોઈક કોઈકના સારા શબ્દ બે બોલે એમાં તો લોકો એટલા બધા તૂટી પડે. તમારે વળી એનું સારું શું બોલવાની જરૂર હતી? તમે શા માટે બોલ્યા? તમે જેને ચડાવી માર્યો છે, તમે જેને બગાડી નાખ્યો છે. લોકો સારું બોલવા માટે કેટલું નેગેટિવ વિચારે છે. તમે જેનો ખરાબ બોલો, ટીકાત્મક બોલો, આલોચનાત્મક વાત કરો, કોઈને કંઈ વાંધો નથી. એટલા માટે કહું છું, આપણાથી થાય. શાસ્ત્રોમાં આટલી જ એક નાની વાત છે, યાદ રાખજો. હમણાં અમે કેનેડા હતા, આ નાની વાત, થ્રી વાઇઝ મંકીઝ, જાપાનના બુદ્ધ સાધુએ શોધેલા ત્રણ ડાયા વાંદરાઓ. ખરાબ જોવું નહીં, ખરાબ બોલવું નહીં, ખરાબ સાંભળવું નહીં. થાય તો સારું બોલીએ. આપણા ઉપનિષદોએ કહ્યું, ભદ્રમ કર્ણે ભી શૃણુયામ દેવાહ, ભદ્રમ પશ્યે માક્ષ ભીર યજત્રાહ. કલ્યાણ થાય એવી વસ્તુ અમે જોઈએ, કલ્યાણ થાય એવી વસ્તુ અમે સાંભળીએ, કલ્યાણ થાય કોઈકનું એવી જ વસ્તુ અમે બોલીએ. ભગવાન શ્રીહરિ પેલા કારીગરો હતા, એને કેટલા મહારાજે બિરદાવ્યા. અરે મહારાજ જ્યારે બિરદાવતા ને, પેલા નટ બાળ હતા, ત્રણ દીકરા, નટના ત્રણ દીકરાઓ, અને એ જ્યારે ગાનારો હતો, વગાડનારો હતો, નાચનારો હતો, એ ત્રણ દીકરા ઉપર મહારાજ રીઝ્યા. કેવા રીઝ્યા દાદા ખબર છે? પોતાના અલંકાર, પોતાની પાક, પોતાનું કેડિયું ઉતારીને આપી દીધું. બોલો, મહારાજને એટલા બધા સોનાના હાર, સોનાના અલંકારો દરબારોએ ધરાવ્યા છે, કારણ કે એ જમાનામાં સોનાથી જ પૂજા થતી. રાજા મહારાજાઓ રજવાડામાં જ્યારે જ્યારે જતા સોનાથી મહારાજને મઢી દેતા. ભગવાન સ્વામિનારાયણનો સ્વભાવ એવો હતો, વચનામૃત ગ્રંથ સાક્ષી છે. આ બાજુ અઢળક સોનું મહારાજને આપ્યું હોય, અને કોઈક બ્રાહ્મણ આવે, કોઈક ગરીબ આવે, કોઈક યોગ્ય વ્યક્તિ આવે, કોઈક સુપાત્ર આવે, ભગવાન સ્વામિનારાયણ બધું સોનું ઉતારીને એને આપી દેતા. આવી રીતે મહારાજે મોજો આપી છે, આવી રીતે મહારાજે લોકોને બિરદાવ્યા છે. ખાલી વાણીથી નહીં, મન કર્મને વચને કરીને. દરેક કારીગરોને મહારાજે, ચિત્રકારોને ફૂલહાર પહેરાવ્યા. મંડપ બનાવતી વખતે જે જે મદદમાં સેવા કરનારા હરિભક્તો હતા તેમને શ્રીહરિ ઓળખતા હતા, તે બધાને પણ એક એક પ્રસાદીનો ફૂલહાર પહેરાવ્યો. શ્રીહરિની મરજી પ્રમાણે કેસરયુક્ત ચંદન ચરણોમાં ચર્ચ્યું,
સોળે ચિહ્નોએ યુક્ત ચરણોને સહુએ છાતીમાં અને શિર ઉપર લીધા. મંડપની રચના કરવામાં મુખ્ય કારીગર તો લાલજી સુતાર હતા, એટલે શ્રીહરિ તેમને ઘણા પ્રેમથી બાથમાં લઈને ભેટ્યા. તે રીતે બીજા બધાને પણ મળ્યા. દરબાર જીવા ખાચરનો ઘણો જ ભાવ દેખીને શ્રીહરિ ત્યાં આખો એક માસ રોકાયા. શ્રીહરિની જેવી મરજી હોય તે પ્રમાણે તે બંને ભાઈઓ સેવા કરતા હતા. માફ કરજો, કથામાં અવાંતર વાત એક બે લઈ લઉં. અમે વિચરણ કરવા જઈએ ને એટલે બધા અમને અનુભવો થાય. આ કથા છે ને દાદા, આ થિયરીકલ છે. અમારું વિચરણ છે ને એ કેવું છે? પ્રેક્ટિકલ છે. હમણાં એક સત્સંગી ભક્તે મને વાત કરી કે સ્વામી, દુઃખની વાત છે, કોઈ હરિભગતને ત્યાં નોકરી કરવી ને એ ગુનો છે, અપરાધ છે. કેમ? એના જીવનના કડવા બે ચાર દાખલાઓ કયા. આવા દાખલા એકવાર નહીં, બે વાર નહીં. અમે રસ્તામાં ગુરુજીની કથા સાંભળતા હતા, ઓડિયો કથા, શિક્ષાપત્રી ભાષ્યની. ગુરુજી એટલા બધા કડવા હરિભક્તો હરિભક્તોના વચ્ચેના દાખલાઓ કયા, હું કહેવાય એ માગું, એને હરિભગત જ ન કહેવાય. દૂધ ગાળીને પીવે, પાણી ગાળીને પીવે અને કોઈનું લોહી સીધે સીધું પીવે એ હરિભગત કહેવાય? બોલો. શિક્ષાપત્રીમાં મહારાજે આજ્ઞા કરી છે, જે માણસ સાથે તમે કામ નક્કી કરો ત્યારે જે તમે પૈસા આપવાનું નક્કી કર્યું હોય એ આપી દેવા. કામ કઢાવી લેવાનું, આખે આખું પૂરું કરાવી દેવાનું અને પછી કે હવે તમે તો ભગવાનના ભગત છો, થોડું રિઝનેબલ રાખો ને. આમેય તમારે સેવા જ કરવાની છે ને, ભગવાનના ભગતને ત્યાં કામ કર્યું સેવા. આવી રીતે પેલાની ભક્તિનો દુરુપયોગ કરે. માટે જે કોઈ તમે સ્ટોર ચલાવો છો, કામ કરો છો, ધંધા કરો છો, બિઝનેસ કરો છો, આ મહારાજનો સદગુણ છે. શું? નાનામાં નાનું જેણે કામ કર્યું છે એને પણ બિરદાવતા, એટલે કે યોગ્ય ન્યાય આપતા, એટલે કે એણે જે કામ કર્યું છે તે કામને પ્રભુ પોતાની પ્રભુતા એક બાજુ છોડીને એને પણ સ્વીકારતા. તો આપણે કદાચ બે પૈસા વધારે હોય, સ્ટોરના માલિક થઈ ગયા હોય, આપણે ત્યાં કોઈ બિચારો ગરીબ માણસ હોય, કામ કરતો હોય, મજૂરી કરતો હોય, વેઠ કરતો હોય ઘણીવાર, અને ઘરમાં ઘરમાં કેવું હોય, હવે ભાઈ આજે ચાર કલાક હું બહાર જાઉં છું, થોડું કામ કરી નાખને, ઓવરટાઈમ આપવાનો નહીં, બમણું કામ કરાવી નાખવાનું, સ્ટોરનું તો કરાવે, પાછા ઘરનું કરાવી દે. મારા ઘરે આજે કોઈ છે નહીં, તું ઘરે જરાક બે કલાક જઈ આવજે ને, મારા છોકરાને સ્કૂલેથી લઈ આવજે ને, ઘરનું કામ કરાવે, સ્ટોરનું કામ કરાવે, બમણું કામ કરાવે, અને પગાર આપવાનું થાય ત્યારે સિંગલ આપે તોય સારું દાદા, એમાં થોડું કટ કરે. પાછા હું કહેવા એ માગું છું, આ દાખલા અમે જ્યારે સાંભળીએ છીએ ને ત્યારે દુઃખ એ થાય, આ હરિભક્તના લક્ષણ નથી, આ સત્સંગની રીત નથી, આ ભગવાન સ્વામિનારાયણની રીત નથી. મહારાજે આ બધું કર્યું છે એટલા માટે, એ તો ભગવાન હતા, ચપટીમાં જીવોનું કલ્યાણ કરી શકે, તમને અને અમને શીખવાડવાને માટે. આવી રીતે મહારાજે ચિત્રકારોને, ચિત્રકારોની સાથે સેવા કરનારા નાના મોટા ભક્તોને, તમામને ખૂબ રાજી થઈને બિરદાવ્યા, આશીર્વાદ આપ્યા, ફૂલના હાર પહેરાવ્યા. દરબાર જીવા ખાચરનો ઘણો ભાવ દેખીને શ્રીહરિ ત્યાં આખો એક મહિનો રોકાયા. શ્રીહરિની જેવી મરજી હોય તે પ્રમાણે બંને ભાઈઓ સેવા કરતા હતા. તેમના પુત્રો અને બધા પરિવાર શ્રીહરિની મરજી પ્રમાણે વર્તતો હતો. દરબારના કામદાર જૈન વણિક હતા, તે દરબારની મરજી પ્રમાણે રહેતા હતા. કામદાર શ્રાવકના બધા ધર્મ પાળતા હતા. શ્રીહરિ અને સંતોને તે કરતા અધિક નિહાળ્યા. શાવક કે સબ ધર્મ હી પાલે, શાવક કે સબ ધર્મ હી પાલે, હરિ સંત કો અધિક નિહાલે. જીવા ખાચરના દરબારમાં મહારાજ છે, એમના કામદાર જૈન હતા, જૈન આગમના તમામ ધર્મ પાળતા હતા. કેવી સરસ વાત! શેલ વ્રત દેખત હે જમાહી, પોતાના શાસ્ત્રોમાં શીલ, બ્રહ્મચર્ય, તપ, વ્રત આ બધી વાતો સાંભળેલી, અને એ બધી વાત સાંભળીને એમણે જોયું, શીલ વ્રત દેખત હે જમાહી, સિદ્ધ જાની કર માનત તાહી, સિદ્ધ જાની કર માનત તાહી. એમણે જોયું અમારા શાસ્ત્રોમાં જેવી વાતો છે ને એવું સાચું વર્તન તો આ સાધુઓમાં છે. અને આમ જોયું ત્યારે શું? હરિ સંત કો અધિક નિહાલે.
પોતાના શ્રાવક કરતાં પણ, એટલે કે પોતાના સંતો કરતાં પણ ભગવાન શ્રીહરિને અને સંતોને એમણે અધિક નિહાળ્યા. બોલો, દ્રઢ શીલવ્રતને દેખીને તે શ્રાવકોમાંથી પણ કેટલાક હરિભક્ત થયા હતા. એ લોકોએ સત્સંગ સ્વીકાર્યો. એક પ્રહોર દિવસ જ્યારે બાકી રહ્યો ત્યારે શ્રીહરિ ગઢપુર ગામમાંથી બહાર આવ્યા. સંતોને હરિભક્તોને બધાને સાથે લીધા. રંગભીના શ્રીહરિ અશ્વ ઉપર સવાર થયા. ઉન્મત્ત ગંગા નદીમાં જ્યાં પાણીનો મોટો ધરો હતો ત્યાં આવીને નાહ્યા. બધા સંતો કેસર ચંદનથી ભરેલા હતા. ત્યારે શ્રીહરિને પણ ચંદન ચર્ચીને ચંદનમય કરી દીધા. ચંદનમય શ્રીહરિને સંતો જળમાં નાહ્યા એટલે બધું નદીનું નીર પણ કેસરીને ચંદનમય થઈ ગયું. કેસરી ચંદનવાળું જળ તે પછી નહાતા હરિભક્તોના શરીર ઉપર લાગ્યું અને તે જળમાં રહેલા જળજંતુઓ, જળકુકડા વગેરે, પંખીઓને વિવિધ પ્રકારના કમળ વગેરેને લાગ્યું, તેથી તે બધા કેસરી રંગે રંગાઈ ગયા. ગઢપુરની જેટલી સ્ત્રીઓ ઉન્મત્ત ગંગા નદીમાં જળ ભરવા આવી તે સહુએ સ્નાન કરીને જે જળ ભર્યું તે પણ કેસરી રંગનું થઈ ગયું હતું. હરિભક્તોએ તે પ્રસાદીનું જળ ગાળીને પોષ ભરી ભરીને પીધું. તે જળ પાન કરનારા હરિભક્તોની ભીડ નદીના પ્રવાહમાં અડધા કોસ સુધી દેખાતી હતી. સંતોને હરિભક્તો બધા વસંત, હોળી, ધુમાર રાગના પદ ગાવા લાગ્યા. તેની એવી અનંત શોભા થઈ માનો કે ભૂલોક ઉપર અક્ષરધામ ઊભું થયું હોય, પૃથ્વી ઉપર અક્ષરધામ ઊભું થઈ ગયું. આવી શોભા બની, હા, આવો ઉત્સવ જામ્યો, આવો આનંદ છવાયો ચારે બાજુ. યાદ રાખજો વાલા ભક્તો બધા, આવતા વર્ષે આપણા પીયુડા મહારાજના 5 વર્ષ પૂરા થાય છે. પૂજ્યપાદ દાદા ગુરુજીના અક્ષરનિવાસી થયાના 36 વર્ષ પૂરા થાય છે. આ બંને સ્મૃતિમાં સદગુરુ સ્મૃતિ મહોત્સવ 3, પંચાબ્દી મહોત્સવ ખૂબ ધામધૂમથી આપણે ઉજવવાનો છે. ગુરુજીની આજ્ઞા છે, ગુરુજીનો આદેશ છે આપણને બધાને. આપણે બધા અત્યારથી તૈયાર થઈએ આવતા વર્ષે 2019 જુલાઈ મહિનો છેલ્લું વીકેન્ડ, જુલાઈના છેલ્લી 20-30 10 દિવસ, બધા ઉત્સવ 7 દિવસનો છે પણ જરૂર વધારે પડશે ને, અત્યારથી બધા ભક્તો તૈયારી કરજો. તમારા કેલેન્ડરમાં ચોકડી મારી દેજો 2019 જુલાઈ મહિનો. આપણો ઉત્સવ 21-27 છે પણ તેમ છતાં તમારા બધા ભક્તોની જરૂર પડશે એટલે 20-30 સુધી બધા ભક્તો રજા લઈ લેજો. અત્યારથી તૈયારી કરી દેજો, ધામધૂમથી એવો ઉત્સવ ઉજવવાનો છે. તમે બધા ભક્તો જાણો છો આમાં વર્ણન આવ્યું ને, અક્ષરધામ ઊભું થયું હોય એવો એ ઉત્સવનો માહોલ હશે કે આવનારા તમામ ભક્તોને એમ થશે કે અમે ધન્ય છીએ કે અમને આ ઉત્સવમાં આવવા મળ્યું, અમને આટલા સંતોના દર્શન થયા, ગુરુજીનો આટલો બધો રાજીપો મળ્યો, આવી દિવ્ય બ્રહ્મ સભાના હરિભક્તોની સભાના દર્શન થયા. માટે જરૂરથી અત્યારથી તૈયારી રાખજો. હરિભક્તો આટલા બધા રાજી થયા, અક્ષરધામ ખડું થયું હોય આવું દિવ્ય વાતાવરણ બન્યું અને ભગવાન જ્યાં છે, ભગવાનના એકાંતિક સંતો જ્યાં છે ત્યાં અક્ષરધામ છે. વચનામૃતમાં મહારાજ એમ બોલ્યા, જ્યાં મહારાજની મૂર્તિ છે ત્યાં અક્ષરધામનું મધ્ય છે. અમે સંતો તો કેનેડાથી આવતા રહ્યા, ઘણા બધા ભક્તોએ ફોનમાં મેસેજ મોકલ્યા છે, કેટલા બધા ભક્તો રડી પણ પડ્યા. કારણ, ભગવાન આવે, ઠાકોરજી મહારાજ પધારે, સંતો પધારે ત્યારે વાતાવરણ એવું દિવ્ય બનતું હોય. કથા વાર્તા, ભજન ભક્તિ, સત્સંગ, હરિભક્તોના હૃદયમાં એમ થાય અમને ભગવાન મળ્યા. બળતો જળતો આત્મા સંત સરોવર જાય, સત્સંગની લહેરમાં તરત ટાઢો થાય. બસ આપણા જીવનમાં આ વસ્ત પાકી કરીએ, જ્યારે આપણને દર્શનનો લાભ મળે, કથાનો લાભ મળે, સેવાનો લાભ મળે ત્યારે આપણે લાભ લઈ લઈએ. કહેવાય છે ને, લક્ષ્મી સામેથી ચાંદલો કરવા આવે ત્યારે કપાળ ધોવા ન જવાય. માટે જ્યારે આપણને આવતા વર્ષે બહુ મોટો લાભ મળવાનો છે અત્યારથી બધા ભક્તો તૈયાર રહેજો. હવે આપણા માટે ગુરુજીની આજ્ઞાથી એ જ મોટો ઉત્સવ છે. વચ્ચે નાના મોટા ઉત્સવો આવ્યા જ કરવાના. હમણાં આપણો પાટોત્સવ પણ આવશે મોટો, મહારાજનો 4થો પાટોત્સવ શિબિર પણ આવવાની છે. પરંતુ વાલા ભક્તો, બસ હું કહેવા એ માગું છું, મહારાજ મોટા પુરુષો આપણને ભગવાનમાં જોડવા આવ્યા છે. ઉત્સવ સમયા કથા વાર્તા બધા માધ્યમ છે. આવી રીતે મહારાજે અક્ષરધામ ઊભું કર્યું, શ્રીહરિએ નાહી લીધું, તરત જ જળમાંથી બહાર આવ્યા. શરીર લૂછીને તત્કાળ કેસરી રંગનો સુરવાળ ધારણ કર્યો, શિર ઉપર કેસરી રંગની પાઘ બાંધી, તેની ઉપર મુગટને અનુસાર છોગું ખોસ્યું હતું.
અજબ મરોડદાર અંગ ઉપર સિંહરીએ કપૂરના હાર બાજુબંધ ધારણ કર્યા હતા. બધા સોનેરી સાજથી શ્રીહરિના અશ્વને શણગાર્યો હતો. તેના ઉપર શ્રીહરિ બેઠા અશ્વમાં હાથી અને ગરુડના જેવું રૂપ સહજ સ્વભાવે રહેતું હતું. વળી તે અશ્વ કોઈ કોઈને તો વિમાન જેવો દેખાતો હતો. જોનારા બધા લોકોને તે અશ્વ એક સરખો દેખાતો નહીં. જેનો જેવો ભાવ હોય તેને તેવો અશ્વ દેખાતો. આગળ પણ અનેક વાર આ વાત આવી, ભગવાનનો અશ્વ એટલે કે ભગવાન જેના ઉપર બિરાજમાન થતા અશ્વ ક્યારેક હાથી રૂપે થતો કોઈકને દેખાતો, ક્યારેક વિમાન રૂપે દેખાતો, ક્યારેક ગરુડ રૂપે દેખાતો. અને એટલું જ નહીં, શ્રીહરિની મૂર્તિ પણ દર્શન કરનારાને ભિન્ન ભિન્ન દેખાતી હતી. જેવો ભાવ એવા ભગવાન. આ પરમ સત્ય છે, પરમ સત્ય છે. હું ઘણી વાર કથામાં વાત કરું છું, ઘણી વાર, કે તમારે ને મારે આ મહારાજના સાચા દર્શન કરવા હશે ને તો પ્રેમાનંદ સ્વામી જેવી આંખ, મુક્તાનંદ સ્વામી જેવી આંખ, જીવબા કે લાડુબા જેવી આંખ, દાદા ખાચર કે સુરા ખાચર જેવી આંખ કરવી પડશે. આંખે પાઈ સભીને નજર કિસી કિસીને, હર નજર મે નજારા તુમ્હારા પાયા કિસી કિસીને. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. આજ પુરુષોત્તમ નારાયણ ગદગદ કંઠ થાય, રોમાંચ ગાત્ર થાય, અને પ્રભુના જે દર્શન થાય ને એ વસ્તુ જ જુદી છે. માટે મહિમા, ભાવ, પ્રેમ જ્યારે જાગે અને દર્શન કરે ને, મહારાજની મૂર્તિના લોકો દર્શન કરતા હતા, જુદી જુદી મૂર્તિ દેખાતી હતી, જેવો જેનો ભાવ હતો એવા દર્શન થયા. કોઈકને બાળક જેવી લાગી, કોઈકને તેજસ્વી યુવાન રૂપે દેખાતી હતી, તેમજ તે મૂર્તિ ક્યારેક ગૌર દેખાતી હતી, ક્યારેક શ્યામ દેખાતી હતી. ગૌર શ્યામ લગત હે કબ હું, એસે દર્શન દેવત તબ હું, એસે દર્શન હોવત સબ હું, અતિ આનંદ પાવત તબ હું. કોઈકને ગૌરવર્ણ, કોઈકને શ્યામવર્ણ, એમ શ્રીહરિ સહુને વિધવિધ દર્શન આપતા હતા. સહુને આવા દર્શન થતા હતા, તેથી અતિ આનંદને પામતા હતા. શ્રીહરિની આગળ વાજિંત્રો વાગતા હતા. શ્રીહરિપુરમાં આવ્યા ત્યારે બધે આનંદ અને ઉત્સવ અત્યંત છવાઈ ગયો હતો. રાજમાર્ગો સુંદર રીતે શણગાર્યા હતા. ગામના બધા ભક્તો પૂજાનો સામાન લઈને ઊભા હતા. પુરુષો ભેળા પુરુષો, સ્ત્રીઓના ભેળી સ્ત્રીઓ, જૂથના રૂપમાં પારાવાર લોકો ઊભા હતા. વાસંતી વસ્ત્રને આભૂષણ ધારી રહેલા શ્રીહરિને સહુ પ્યારથી પૂજતા હતા. શ્રીહરિ માણેકચોક થઈને એભલખાચરના દરબારગઢને દરવાજે આવ્યા. દરબાર એભલખાચરે શ્રીહરિને ઘણા પ્રેમથી દરબારગઢમાં પધરાવ્યા. ત્યાં ચોકમાં એક સારો અને નવો મંડપ કરાવ્યો. મંડપના સ્તંભમાં માણેક જણાવ્યા હતા, ભૂમિ ઉપર એવો મંડપ કોઈએ ક્યારેય દેખ્યો નહીં હોય. તે મંડપમાં જે મુક્તોની સભા કહેવાય છે તે ચિત્રાવી હતી. આખી મુક્તોની સભા ચિત્રાવી હતી. વળી ભગવાનના જેટલા ધામ, જેટલા ભગવાનના અવતારો અને રાધા તથા રમા આદિ બધી સખીઓ, તેમના અપાર ચિત્રો કર્યા હતા. સાત પ્રકારના મણી જેમાં જડ્યા હોય એવા સરસ ઝાડ બનાવ્યા હતા, તે મંડપમાં લટકાવ્યા હતા. અને ચોકમાં પણ મણીઓ જડ્યા હતા. સોનાનો વિચિત્ર મણીઓથી જડેલો હિંડોળો તે મંડપમાં વચ્ચે લટકાવ્યો હતો. ભક્તોના ચિત્તને ખેંચનારા શ્રીહરિ આવ્યા, હિંડોળા ઉપર બિરાજમાન થયા. જે જે ધામથી આવ્યા હતા તે બધા સંતો આગળ બેઠા. પછી જે જે સ્થાનમાંથી આવ્યા હતા તે બધા દરબારો આવીને બેઠા. પછી ચારે વર્ણના જે બધા હરિભક્તો હતા તેઓ આવીને બેઠા. તે સમયે શોભા અદ્ભુત થઈ હતી. શ્રીહરિના સ્વરૂપ સિવાય બીજો કોઈ સંકલ્પ પણ થતો હતો નહીં. આવી અદ્ભુત શોભા, આટલો અનેરો આનંદ છવાયો હતો. જેટલા સંત હરિભક્તો આવીને તે મંડપમાં બેઠા હતા તે આ લોકનું ભાન ભૂલી ગયા. સહુનું ધ્યાન મૂર્તિમાં હતું. સહુને રાત અને દિવસ એક સરખા થઈ ગયા. આવી અદ્ભુત શોભા બની, આવો અદ્ભુત ઉત્સવ જામ્યો છે, આવો દિવ્ય આનંદ હરિભક્તોના હૃદયમાં છવાયો છે. હવે આગળની કથા આવતીકાલે પૂજ્ય નિષ્કામ સ્વામી આપણને કરશે, કારણ કે આવતીકાલે અમે સંતો ડેનવર કોલોરાડો જઈએ છીએ. તમને બધા ભક્તોને સાથે લઈને આપણા એટલાન્ટિક સિટીવાળા નિકોરા ગામ નિવાસી કાંતિ ભગત, એમના સુપુત્ર કેયુર ભગત, એમણે ત્યાં નવું ઘર કર્યું છે. નવા ઘરના ઉદ્ઘાટન માટે ઘણા સમયથી એમનો ભાવ હતો. આપણા લોયાધામ પરિવારના કેટલા બધા ભક્તો એ નૂતન ઘર કર્યા છે, રાહ જોવે છે, સ્વામી ક્યારે પધારશો, ક્યારે મહાપૂજા કરશો. તો જ્યારે જ્યારે જે જે ભક્તોને સાનુકૂળતા હશે બધાને ત્યાં સંતો આવવાના છીએ, ગુરુજીની આજ્ઞા છે એમને તો માટે. પણ તમે જાણો છો કે સંતો હમણાં 2-4 મહિનાનો એકે એક વીકેન્ડનો પ્રોગ્રામ સંતોનો ટાઈટ થઈ ગયો છે. એટલે આવતીકાલે જ અમે નીકળશું કોલોરાડો, ડેનવર પહોંચીશું.
પરમ દિવસે ત્યાં દિવ્ય મહાપૂજા વગેરે થશે, શાકોત્સવ કરવાના છે, સભા કરવાના છે, એ બાજુ નજીક તમારા સગા સ્નેહી સંબંધી કોઈ પણ રહેતા હોય તો જરૂરથી જાણ કરજો, સંતોના દર્શન કરવા આવે. ભગવાન શ્રીહરિએ પણ આવા અદ્ભુત ઉત્સવો કર્યા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ષષ્ઠ પૂરમાં હોળીના દિવસે શ્રીહરિ ગંગા સ્નાન કરીને એભલ ખાચરના દરબારમાં પધાર્યા. એ નામે 100મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઘનશ્યામ મહારાજની જય. પોડે પ્રભુ સકલ.